અમદાવાદમાં એસવીપી હોસ્પિટલના ડીપીમાં બ્લાસ્ટ થઈ ગયો. બ્લાસ્ટમાં 2 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તો આખરે એસવીપી હોસ્પિટલની એ ખબર મળી રહી છે જ્યાં હોસ્પિટલના ડીપીમાં બ્લાસ્ટ થયો. અત્યાર સુધીમાં જે વિગતો મળી રહી છે તેમ કુલ 3 લોકો આ ઘટનામાં ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જોકે કયા કારણોસર આ બ્લાસ્ટ થયો તેને લઈને હવે તપાસ હાથ ધરાશે. જોકે હાલ તો એસવીપી હોસ્પિટલની અંદર આ બ્લાસ્ટ બાદ શું તપાસ ચાલી રહી છે તે વિશે વધુ વિગતે વાત કરી રહ્યા છે. જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન. શું છે વધુ વિગતો? જયેશ, જે પ્રકારની માહિતી મળી રહી છે એ મુજબ લગભગ 4-1 વાગ્યાના સમય દરમિયાન આ બ્લાસ્ટ જે છે એ બ્લાસ્ટ ડીપીમાં થયો છે, એસવીપી હોસ્પિટલના જે ગર્લ્સ હોસ્ટેલ છે એની પાસે. અને ઓવરલોડિંગના કારણે આ બ્લાસ્ટ થયો હોવાની માહિતી અત્યારે મળી રહી છે અને એમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. મહંમદ ઇશ્તિયાક કાઝી નઝીરુદ્દીન કરીને એક બીજા ભાઈ છે અને ત્રીજા વિરેન્દ્રસિંહ ગોપાલસિંહ ચૌહાણ નામના કર્મચારીઓ છે જેમને ગંભીર રીતે ઈજા થઈ છે. હાલ એમની સારવાર જે છે એ કરવામાં આવી રહી છે અને પ્લાસ્ટિક સર્જન જે છે એ અત્યારે એમની સારવાર કરી રહ્યા છે. અને વિષય આખો જે હતો એ પ્રકારનો હતો કે પાવર બંધ હોવાથી ડીઝલ જનરેટરથી પાવર આપતા સમયે પાવર આપવાનો હવે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને જે બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટમાં 3 લોકોને ઈજાગ્રસ્ત થયા ઘાત સારવાર આપવામાં આવી રહી છે અને ખૂબ ગંભીર રીતે તેઓ ઘાયલ થયા છે. અને ઘટના જે હતી એ ઘટનામાં જો વધારે કંઈ થયું હોત તો એનો અંદાજો લગાવી શકાય છે કે હોસ્પિટલ પરિસર છે અને એમાં આ પ્રકારનો બ્લાસ્ટ થાય તો એ ચિંતાજનક બાબત પણ કહેવાય. આભાર સચિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે પાવર સપ્લાય બંધ અને અચાનક જ ઓવરલોડિંગને કારણે આ બ્લાસ્ટ થયો હોવાની વિગતો મળી છે જેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમની અત્યારે સારવાર ચાલી રહી છે.